મિત્રો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરવો પડે છે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ સ્ક્રીન ઉપર તમને દેખાય છે તેમાંથી આપણે ત્રિકોણ બનાવીએ સમાંતર બાજુ ચતુષ્કોણના બે સરખા ટુકડા કરવાથી બે ત્રિકોણ તમને દેખાય છે અને આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે અને બંને ત્રિકોણોનું ક્ષેત્રફળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધા ભાગનું કરીને મેળવી શકીશું મિત્રો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ જે દર્શાવેલો છે તેને પણ વચ્ચેથી બે ભાગ કરવાથી તમને બે અલગ અલગ ત્રિકોણના ટુકડા જોવા મળે છે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે તમે જોઈ શકો છો કે લાલ રંગના ત્રિકોણ પર ગુલાબી રંગનો ત્રિકોણ મૂકવાથી પાછળનો ત્રિકોણ તમને દેખાતો નથી એટલે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે આમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બે ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું થશે આથી આપણે કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધા ભાગનું થાય છે એટલે કે એક દ્વિત્યાંશ ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે એક દ્વિત્યાંશ ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શીખી ગયા છીએ કે આધાર અને ઊંચાઈના ગુણાકારથી મળે છે મિત્રો અહીં તમને સ્ક્રીન ઉપર ગુલાબી રંગનો એક ત્રિકોણ દેખાઈ રહ્યો છે આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ અહીં ત્રિકોણની એક બાજુનું માપ આઠ સેન્ટીમીટર છે ત્રિકોણ એ બી સીમાં બીસીનું માપ આઠ સેન્ટીમીટર છે જેને આપણે આધાર કહીશું હવે ઊંચાઈ દોરવા માટે આપણે એક લંબ દોરવો પડશે એમાંથી બીસી પર એક લંબ લંબરેખાખણું દોરું છું બરાબર નેવું અંશના ખૂણે બીસીને છેદે તે રીતે અહીં એમાંથી બીસી પર એક લંબ રેખાખંડ દોર્યો જેને આપણે ઊંચાઈ કહીએ છીએ હવે આપણે ઊંચાઈનું માપ લઈએ તો તમે અહીં જોઈ શકો છો કે અહીં ઊંચાઈ સાત સેન્ટીમીટર છે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુતીયાંશ આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર એક દ્વતીયાંશ ગુણ્યા આધાર આઠ સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ સાત સેન્ટીમીટર અહીં રૂપ આપતા એક દ્વિતિયાંશ ગુણ્યા આઠ છે એને છેદ ઉડાડીશું તો ચાર ગુણ્યા બે કરવાથી આઠ મળે છે જેથી ચાર સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર માટે ત્રિકોણનું ક્ષેત્રફળ થશે ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ સેન્ટીમીટર વર્ગ તો મિત્રો અહીં જે તમને ગુલાબી રંગનો ત્રિકોણ બતાવી રહ્યો છે તેનું ક્ષેત્રફળ છે અઠ્યાવીસ ચોરસ સેન્ટીમીટર